નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને બાળ મિત્રો? આપણે પાઠ આવ્યા છીએ 27. 26 પાઠ તો ચાલી ગયા, બરાબર ને? અને તમે દરરોજ વાંચન પણ કરો છો ને બાળકો? પાઠ્ય પુસ્તકમાંથી દરરોજ તમારે વાંચન પણ કરવાનું. અને તમે બરાબર વાંચો છો, પછી તમારે શું કરવાનું? તમારા ઘરે છાપો આવે છે ને ન્યૂઝપેપર, હા, એમાંથી પણ થોડું વાંચી વાંચીને મમ્મીને ને પપ્પાને સંભળાવવાનું. ઓકે બાળકો, વાંચન તો કડકડાટ થઈ જવું જોઈએ. ઓકે, ચાલો બાળકો, તમારે આજે ગુજરાતી વિષયમાં પાઠ 27મો, નામ છે જાતિ. હવે જાતિ આપણે અહીંયા ઓળખવાની છે એટલે શું તમને એવું થશે નહીં? હવે એ જાતિ એટલે સ્ત્રીલિંગ, હા, સ્ત્રી અને પુરુષ, બેન અને ભાઈ, આ જાતિ છે. બેન છે, ભાઈ છે, સ્ત્રી છે, પુરુષ છે, આવી રીતે આપણે આ પાઠની અંદર સમજવાનું છે. હવે જુઓ બાળકો, આ શું છે? ગાય. ગાય સ્ત્રીલિંગ છે એટલે કે ગાય, અને એની સાથે આખલો, જે બળદ કહીએ છીએ એને આખલો પણ કહેવાય. શું કહેવાય? આખલો. તો ગાય અને આખલો. આ નર જાતિ, નર જાતિ અને નારી જાતિ. નર જાતિ એટલે પુરુષ અને નારી જાતિ એટલે સ્ત્રી, એટલે બેન. ગાય અને આખલો. હવે બાળકો, આ શું છે? છોકરો. તો છોકરો એ નર જાતિ છે અને છોકરી, આ છોકરી એ સ્ત્રી જાતિ છે. છોકરો અને છોકરી. બાળકો, આ છે દાદા. દાદા છે એ નર જાતિ છે અને દાદી એ નારી જાતિ છે. દાદા અને દાદી. હવે આ શું છે? મોર. મોર છે એ નર જાતિ છે અને ઢેલ છે, તો આ ઢેલ છે એ નારી જાતિ છે. નર એટલે પુરુષ જાતિ અને નારી એટલે સ્ત્રી જાતિ. મોર અને ઢેલ. હવે આ શું છે? કુકડો. કુકડો છે એ નર જાતિ છે. કેવી છે? નર જાતિ. નર જાતિ એટલે પુરુષ જાતિ. અને આ છે મરઘી. મરઘી છે એ સ્ત્રી જાતિ, નારી જાતિ છે. કુકડો અને મરઘી. આ છે રાજા અને આ છે રાણી. રાજા છે એ નર જાતિ છે અને રાણી છે એ નારી જાતિ છે. પુરુષ અને સ્ત્રી, નર જાતિ અને નારી જાતિ, રાજા અને રાણી. બાળકો, આ શું છે? કાકા. કાકા છે એ નર જાતિ છે એટલે કે કોણ કહેવાય? પુરુષ જાતિ, બરાબર. અને આ છે એ કાકી, તો કાકી છે એ સ્ત્રી જાતિ, નારી જાતિ છે. નર અને નારી, કાકા અને કાકી. હવે આ શું છે? સિંહ. સિંહ એ છે એ નર જાતિ કહેવાય અને આ છે એ સિંહણ, તો સિંહ અને સિંહણ. સિંહણ છે એ નારી જાતિ છે. નર જાતિ સિંહ છે અને નારી જાતિ સિંહણ છે. તો બાળકો, અહીંયા આપણે જાતિ જોઈ. હવે તમે જુઓ,
આ ગુજરાતીમાં પાઠ હતો, પણ તમને જાતિ બદલો એવું કે તો તમને લખ્યું હોય કે સ્ત્રી તો તમે લખી શકો પુરુષ, તમે લખ્યું હોય કે દાદા તો તમે લખી શકો દાદી, બરાબર. આવી રીતે મોર તો ઢેલ, જોયું ને તમે કેવી રીતે અહીંયા નર જાતિ અને નારી જાતિના દાખલા તરીકે બધા ચિત્રો બતાવીને દેખાડ્યું તમને, બરાબર. આ તમારે યાદ રાખવાનું છે અને તમારે એક યાદી બનાવી લેવાની જે તમે વિડીયોમાં જોયું છે. ઓકે બાળકો, આજ માટે એટલું જ. થેન્ક યુ.